જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે. સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની મુલાકાતે છે સીએમ. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તારાજીનો મેળવ્યો તાગ. અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની પરિસ્થિતિ નિહાળી. દેવભૂમિ દ્વારકામાં સિઝનનો કુલ 33 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સરેરાશ વરસાદથી 27% વધુ વરસાદ વરસ્યો છે. અને એટલે મુખ્યપ્રધાન દ્વારા હવાઈ નિરીક્ષણ, જે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, જણાવો મુખ્યપ્રધાનની આ હવાઈ નિરીક્ષણ વિશે. જામનગર ખાતે, જામનગર એરપોર્ટ ખાતેથી કહી શકાય કે મુખ્યપ્રધાન અને તેમની સાથે જ મુખ્ય સચિવ, તેમની સાથે જે સીએમઓના અધિકારી, જે પંકજ જોશી અને રાજ્યના ડીજી, આ તમામ લોકો હવાઈ નિરીક્ષણ છે તે કરી રહ્યા છે. અંદાજે 4:30 વાગે હવાઈ નિરીક્ષણ છે તે ચાલી રહ્યું છે. દ્વારકાની અંદર સૌથી અસરગ્રસ્ત વિસ્તારો છે, દ્વારકા સિટીની વાત કરવામાં આવે, દ્વારકા તાલુકા, દ્વારકાની અંદર કલ્યાણપુર તાલુકો અને જે લાંબા ગામ છે તેનું ત્યાં સુધીમાં જે હવાઈ નિરીક્ષણ છે તે પૂર્ણ થયું છે. ખાસ કરીને જે પ્રકારે વરસાદમાં જે પૂરનો માહોલ આજે જામનગર અને દ્વારકામાં બન્યો છે તેના લીધે થઈ અને જે હવાઈ નિરીક્ષણ છે તે ચાલી રહ્યું છે. હવાઈ નિરીક્ષણ બાદ એક જે વહીવટીતંત્ર સાથેની મહત્વપૂર્ણ બેઠક છે તે પણ યોજાવાની છે. ખાસ કરીને હવાઈ નિરીક્ષણ પૂર્ણ થાય ત્યારબાદ જે સ્થાનિક તંત્ર સાથેની જે બેઠક છે તે એક જે RSPL ની જે કંપની છે ત્યાં યોજાવાની છે, કે જ્યાં વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓ છે તે હાજર રહેશે, કે જેની અંદર જે સમગ્ર પરિસ્થિતિ છે તેનો તાકો મેળવવામાં આવશે અને તેની સાથે જ આગામી સમય માટેનો જે એક્શન પ્લાન છે તેની પણ ચર્ચા છે તે કરવામાં આવશે. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ.